આજના વિડિયોમાં આજના લેક્ચરમાં આજના ટોપિકમાં આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનનો પાઠ 7મો જોવાના છીએ, જેમનું નામ છે ગુપ્ત યુગ અને અન્ય શાસકો. વિષય સામાજિક વિજ્ઞાનનો પાઠ 7મો જેમનું નામ છે ગુપ્ત યુગ અને અન્ય શાસકો. જોઈએ, ઈસોની 3 સદીમાં મગધમાં પ્રભાવશાળી ગુપ્ત વંશની સત્તા સ્થપાઈ હતી. સમય કયો? તો કે ઈસોની 3 સદીમાં. કઈ જગ્યાએ? તો કે મગધની અંદર પ્રભાવશાળી એવા ગુપ્ત વંશની સત્તા સ્થપાઈ હતી. ગુપ્ત વંશની સત્તા સ્થાપવામાં આવી હતી. ગુપ્ત વંશે ભારતમાં રાજકીય એકતા, શાંતિ અને સુરક્ષા સ્થાપી. શું કર્યું ગુપ્ત વંશનું મહત્વના કાર્ય? તો કે રાજકીય એકતા, શાંતિ અને સુરક્ષા સ્થાપી. એના પછી આનાથી અપૂર્વ સમૃદ્ધિ આવી, એટલે કે ઘણી ખરી સમૃદ્ધિ આવી, બહુ જાજી સમૃદ્ધિ આવી. અને આ તે ગુપ્ત યુગને ભારતનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે. યુગોમાં સુવર્ણ યુગ કયો? તો કે ગુપ્ત યુગ. ભારતમાં ગુપ્ત યુગને સુવર્ણ યુગ કહેવામાં આવે છે. સુવર્ણ યુગ એટલે દેશની સમગ્ર પ્રજાની સર્વોત્કૃષ્ટ પ્રગતિ આબાદી. શું? તો કે સુવર્ણ યુગ એટલે કે દેશની સમગ્ર પ્રજાની સર્વોત્કૃષ્ટ પ્રગતિ અને આબાદી. ગુપ્ત સમ્રાટોએ લોકોને શાંતિ અને સમૃદ્ધિ આપી. શું આપ્યું? તો કે શાંતિ અને સમૃદ્ધિ આપી. તેની પ્રશંસા વિદેશી મુસાફરોએ પણ કરી. વિદેશના કોઈ મુસાફરો અહીંયા આવે તો તે પણ તેમની પ્રશંસા કરતા હતા. ગુપ્ત યુગનો સુવર્ણ યુગ ઘણે અંશે ગુપ્ત સામ્રાજ્યનું સર્જન હતું. શેનું? તો કે જે ગુપ્ત સામ્રાજ્ય છે તેનું સર્જન હતું. હવે આપણે આ ઉપર આગળ જોઈએ. ચંદ્રગુપ્ત પહેલા નંબરનો, કેટલા નંબરનો રાજા? પહેલો, બીજો, ત્રીજો, એવી રીતના હોય તો આપ ચંદ્રગુપ્ત પહેલા વિશે વાત કરીએ. તો કે મગધના સામ્રાજ્યમાં શ્રીગુપ્ત ગુપ્ત વંશનો સ્થાપક હતો. કોણ? તો કે શ્રીગુપ્ત આ ગુપ્ત વંશનો સ્થાપક હતો. તેના પુત્રનું નામ હતું ઘટોત્કચ. શું? તો કે ઘટોત્કચ ગુપ્ત હતું. તેમના પુત્રનું નામ ઘટોત્કચ ગુપ્ત હતું. આ ઘટોત્કચ ગુપ્તના અનુગામી રાજા તરીકે ચંદ્રગુપ્ત પ્રથમ. કોણ? તો કે ચંદ્રગુપ્ત પ્રથમ ઈસવીસન 319 ના રોજ પાટલીપુત્રની ગાદીએ આવ્યો હતો. પહેલા એમના પુત્રના શ્રીગુપ્ત, શ્રીગુપ્તના પુત્રનું નામ ઘટોત્કચ ગુપ્ત. આ ઘટોત્કચ ગુપ્તના અનુગામી રાજા તરીકે ચંદ્રગુપ્ત પ્રથમ. કોણ? ચંદ્રગુપ્ત પ્રથમ. ચંદ્રગુપ્ત પ્રથમ ઈસવીસન 319 માં પાટલીપુત્રની ગાદીએ આવ્યો. તેને શક્તિશાળી લિચ્છવી જાતિની કન્યા કુમાતદેવી સાથે લગ્ન કર્યા. કઈ જાતિ? તો કે શક્તિશાળી લિચ્છવી જાતિની કન્યા કુમારદેવી તેમનું નામ. તેની સાથે લગ્ન કર્યા. લિચ્છવીઓની સહાયથી તેને મગધના રાજ્યનો વિસ્તાર કર્યો. જે મગધના રાજ્યો હતા તેમનો વિસ્તાર કર્યો. ઘણા બધા રાજ્યો તેમણે જીતી લીધા. તેને મગધની પાસેના પ્રયાગરાજ એટલે કે અલ્હાબાદ અત્યારનું, એના પછી સાકેત એટલે કે અયોધ્યા જીતી લઈ અને મગધનો વિસ્તાર કર્યો, એટલે કે મગધનું સામ્રાજ્ય તેઓએ વધાર્યું હતું. તેને મહારાજને બદલે મહારાજા ધીરાજ જેવું ગૌરવપ્રદ બિરુદ ધારણ કર્યું હતું. કેવું ગૌરવપ્રદ બિરુદ? તો કે મહારાજા ધીરાજ જેવું ગૌરવપ્રદ બિરુદ ધારણ કર્યું હતું. તેને પોતાની સત્તા અને પ્રતિષ્ઠાની પ્રતીતિ કરવા સેનાના સિક્કા બહાર, સોનાના સિક્કા બહાર પડાવ્યા હતા. કેના? તો કે સોનાના સિક્કા બહાર પડાવ્યા હતા. શું કામ? તો કે પોતાની સત્તા અને પ્રતિષ્ઠાની પ્રતીતિ કરવા માટે. તેનો રાજ્યાભિષેક થયો ત્યારથી તેને ગુપ્ત સંવંત શરૂ કરાવ્યો. શું? તો કે ગુપ્ત સંવંત શરૂ કરાવ્યો. ક્યારથી શરૂ થયો? કે જેમનો તેનો રાજ્યાભિષેક જ્યારથી થયો ત્યારથી આ ગુપ્ત સંવંત શરૂ કરાવ્યો. સૌરાષ્ટ્રના વલભી રાજ્યના શાસકોએ પણ આ ગુપ્ત સંવંતનો સ્વીકાર કર્યો હતો. એમના પછી જોઈએ, ગુપ્ત સંવંતના આરંભના કારણે હિન્દના ઇતિહાસમાં કાળગણના અને કાળક્રમ અનુસાર ઐતિહાસિક બનાવોની ગોઠવણી શક્ય બનવી. ઐતિહાસિક જે ઘટનાઓ હતી એને ગોઠવણી એક શક્ય બની. હવે જોઈએ આપણે સમ્રાટ સમુદ્રગુપ્ત. શું નામ? તો કે સમ્રાટ સમુદ્રગુપ્ત. ચંદ્રગુપ્ત પ્રથમ પછી તેનો પ્રતાપી પુત્ર, એમનો પુત્ર ગાદી આવ્યો. એમનો પ્રતાપી પુત્રનું નામ હતું સમુદ્રગુપ્ત. ગાદી આવ્યો. સમુદ્રગુપ્તના સમયની માહિતી પ્રયાગરાજના સ્તંભલેખ એટલે કે પ્રયાગ પ્રશસ્તિ અને તેના સિક્કાઓમાંથી મળે છે. એમની માહિતી ક્યાંથી મળતી હોય? તો કે આપણી પાસે ઘણી બધી જૂની વસ્તુ હોય, જેમ કે એના શિલાલેખો હોય, સ્તંભલેખો હોય, એમના તાળપત્રો હોય, તથા અન્ય જગ્યાએ ક્યાંય કોતરાવેલું હોય, અથવા તો તેમના સિક્કા, ચલણી, નોટો, એમાંથી આપણને એમની માહિતી મળતી હોય. નોટો તો ચાલો નથી, પરંતુ સિક્કામાંથી મેઇન માહિતીઓ મળતી હોય છે. તો મિત્રો, આ બધી માહિતીઓ ભેગી કરી અને આપણે અલગ અલગ વસ્તુ જાણતા હોઈએ છીએ. આ
પ્રશસ્તિ રાજકવિ હરિશેષણે રચી છે અને તેમાં સમ્રાટ સમુદ્રગુપ્તના દિગ્વિજયો અને સાંસ્કૃતિક સિદ્ધિઓ તેની અંદર વર્ણવવામાં આવેલી છે. તેણે ખૂબ જ ઓછા સમયમાં ઉત્તર ભારતના મોટા ભાગના રાજ્યોથી માંડી અને અફઘાનિસ્તાનના કુશાન શાસન તંત્ર સુધી તેની વિજય યાત્રા કરી હતી. ક્યાંથી ક્યાં સુધી? તો કે તેને ખૂબ જ ઓછા સમયમાં ઉત્તર ભારતના મોટા ભાગના રાજ્યોથી માંડી અને અફઘાનિસ્તાનના કુશાન શાસન તંત્ર સુધી તેમની વિજય યાત્રા કરી હતી. ત્યાં સુધીના પ્રદેશો તેઓએ જીતી લીધા હતા. દક્ષિણમાં લગભગ 12 જેટલા રાજાઓને હરાવ્યા હતા. દક્ષિણની અંદર 12 જેટલા રાજાને હરાવ્યા હતા. તેણે આ રાજાઓને હરાવીને તેમના રાજ્યો ખાલસા કરવાને બદલે તેઓએ ખંડિયા રાજાઓ તરીકે ડહાપણ પૂર્વક પુનઃ સ્થાપિત કર્યા. શું કર્યું? તો કે તે જે પ્રદેશો છે તેમને પુનઃ સ્થાપિત કર્યા, ફરી પાછા સ્થાપિત કર્યા અને રાજ્યનો વહીવટ ચલાવવા રાજ્યપાલો અને અધિકારીઓની નિમણૂક કરવામાં આવતી હતી. રાજ્ય છે અને વહીવટ ચલાવવા માટે રાજ્યપાલો અને અધિકારીઓની નિમણૂક કરવામાં આવતી હતી. સમુદ્રગુપ્ત મહાન વિજેતા અને સંસ્કારી સમ્રાટ હતો. કોણ હતો? તો કે મહાન વિજેતા અને સંસ્કારી સમ્રાટ હતો. તેની સાહિત્ય સિદ્ધિઓ તથા ચારિત્ર્ય પણ નોંધપાત્ર હતા. તેની સાહિત્યિક સિદ્ધિ અને ચારિત્ર મિત્રો નોંધપાત્ર હતા. તેણે અનેક કાવ્યોની રચના કરી અને કવિરાજનું બિરુદ મેળવ્યું હતું. તેણે અનેક કાવ્યોની રચના કરી હતી અને એક કવિરાજનું બિરુદ મેળવ્યું હતું. કમનસીબે તેનું આજે એક પણ કાવ્ય મળતું નથી. કમનસીબે એમનું કાવ્ય આજે એક પણ જાતનું મળતું નથી આપણને. એક સિક્કામાં સમુદ્રગુપ્તને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે. તેનો સંગીત પ્રેમ દર્શાવે છે. એક સિક્કાની અંદર તેને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો, એટલે કે સંગીત પ્રેમ હશે તેવું દર્શાવે છે. તેના શાસનકાળ દરમિયાન અનેક મંદિરો, બૌદ્ધ વિહારો અને જૈન ઉપાશ્રયો બંધાયા હતા. શું શું બંધાવવામાં આવ્યું હતું? તો કે ઘણા બધા મંદિરો, ઘણા બધા બૌદ્ધ વિહારો અને જૈન ઉપાશ્રયો બંધાવ્યા હતા. તેને અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો. કેવો યજ્ઞ? તો કે અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો. આ સંદર્ભે તેને સિક્કા પડાવ્યા હતા. તેણે પોતાના દરબારમાં વિદ્વાનોને એકત્રિત કરી અને ઉચ્ચ પ્રકારનું સાહિત્ય સર્જન કરાવ્યું હતું. એના દરબારમાં બધા જાજા ભાગના વિદ્વાનોને એકત્રિત કર્યા, ઘણા બધા વિદ્વાનોને એકત્રિત કરી અને ઉચ્ચ પ્રકારનું સાહિત્ય સર્જન કરાવ્યું હતું. જ્ઞાનીઓ તેની અને તે જ્ઞાનીઓની સોબત ઈચ્છતા હતા. જ્ઞાનીઓ આ ભાઈની સોબત ઈચ્છે અને એ ભાઈ જ્ઞાનીઓની સોબત ઈચ્છતા હતા. તેને હિન્દુ ધર્મને ઉત્તેજન આપ્યું હતું, એટલે કે હિન્દુ ધર્મને વધારે પ્રમાણમાં માન આપ્યું હતું, વધારે આગળ વધાર્યું હતું. તેને સામાજિક રીતિરિવાજો સ્વીકાર્યા હતા. એ સામાજિક રીતિરિવાજો હોય તે સ્વીકાર્યા હતા અને પ્રાચીન ભારતના ઇતિહાસમાં સમુદ્રગુપ્તનું સ્થાન વિશિષ્ટ નોંધપાત્ર છે અને ગુપ્ત સામ્રાજ્યની મહત્તાનો તે સર્જક બન્યો હતો. સર્જન હતો. હવે જોઈએ ગુપ્ત શાસન સમયના સિક્કાઓ. આ સિક્કાઓ તમે આમાં જોઈ શકો છો. ગુપ્ત શાસન સમયના એ સિક્કાઓ આપણને ચિત્રમાં આપેલા છે. સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો વિશે વાત કરીએ, એટલે કે શું, વિક્રમાદિત્ય વિશે વાત કરીએ તો ઈસવીસન 375માં સમુદ્રગુપ્તનું અવસાન થયું. કોનું? સમુદ્રગુપ્તનું અવસાન થયું. તેના સ્થાને ચંદ્રગુપ્ત બીજો ગાદી ઉપર આવ્યો. કોણ આવ્યો? તો કે ચંદ્રગુપ્ત બીજો ગાદી ઉપર આવ્યો. તેને પિતાએ વારસામાં આપેલા વિશાળ સામ્રાજ્યને સફળતાપૂર્વક સાચવ્યું. આ જે વિશાળ વારસો છે એને સફળતાપૂર્વક તેઓએ સાચવ્યો. એટલું જ નહીં પણ કેટલાક વિજયો મેળવીને સામ્રાજ્યનો તેમને વિસ્તાર પણ વધાર્યો. આ જે સામ્રાજ્ય છે ઘણા બધી વસ્તુ જીતી અને એનો સામ્રાજ્ય પણ તેઓએ વધાર્યો. ચંદ્રગુપ્ત બીજો ગુપ્ત વંશનો સૌથી પ્રતિભાશાળી શાસક હતો. કોણ? ચંદ્રગુપ્ત બીજા નંબરનો. કેટલા નંબરનો? બીજા નંબરનો. આ ગુપ્ત વંશનો સૌથી પ્રભાવશાળી રાજા ઓળખાય છે, રાજા તરીકે ઓળખાય છે. તેના સામ્રાજ્યની સરહદો શક રાજ્યને અડકીને આવી હતી. કઈ રાજ્ય? તો કે શક રાજ્યને અડકીને આવી હતી અને તેને ગુજરાત ઉપર હુમલો કરી અને શક ક્ષત્રપ વંશના રાજ્યનો અંત આણ્યો હતો. કઈ રાજ્યનો? તો કે શક ક્ષત્રપ વંશના રાજ્યનો અંત આણ્યો હતો. આ વિજયની યાદમાં શકારી બિરુદ ધારણ કર્યું. કેવું? તો કે શકારી બિરુદ ધારણ કર્યું. તે વિક્રમાદિત્ય પણ કહેવાયો. શું? તો કે વિક્રમાદિત્ય પણ તે કહેવાયો. તેને 300 વર્ષથી પગદંડો જમાવીને બેઠેલા
શક ક્ષત્રપોને હાંકી કાઢવા માટે શક્તિશાળી રાજ્યો સાથે લગ્ન સંબંધો બાંધી શક્તિશાળી રાજ્યો સાથે તેઓએ લગ્ન સંબંધો બાંધી અને તેમની મદદથી પોતાનું સૈન્ય બળ પણ વધાર્યું હતું તેને આ લગ્ન સંબંધો તેને પોતાના સામ્રાજ્યના વિસ્તારમાં અને દુશ્મનોને મહાત કરવામાં ખૂબ જ ઉપયોગી થયા હતા શેમાં શેમાં તો કે સામ્રાજ્યનો વિસ્તાર કરવામાં અને દુશ્મનોને મહાત કરવામાં એટલે કે દુશ્મનોનો નાશ કરવામાં તે ઉપયોગી થયા હતા તેને જીતેલો નવો પ્રદેશ ઘણો જ અગત્યનો હતો ગુજરાત અને સૌરાષ્ટ્રના સમૃદ્ધ પ્રદેશો એમના પછી ભૃગુ કચ્છ એટલે કે ભરૂચ અને સ્તંભ તીર્થ એટલે કે ખંભાતના ધીકતા બંદરો ગુપ્ત સામ્રાજ્યોએ મેળવ્યા હતા બંદરો એટલે જ્યાં જહાજ લંગારવામાં આવ્યો આપણને ખ્યાલ છે આ મળ્યા હતા પરિણામે રાજ્યનો દરિયાઈ વેપાર ખૂબ જ વધ્યો હતો પરિણામે રાજ્યનો જે દરિયાઈ વેપાર હતો એ ખૂબ વધ્યો હતો અને ગુપ્ત સામ્રાજ્યો અખૂટ સંપત્તિના માલિક બન્યા હતા અહીંયા આપણને જુઓ ગુપ્ત શાસિત ભારતનો નકશો જોવા મળે છે કેટલું ગુપ્ત શાસિત ભારત છે તમે જોઈ શકો છો આ પર્પલ કલરનું જેટલું આખું ગુજરાત પણ આમાં આવી જાય છે આગળ જોઈએ આપણે ચંદ્રગુપ્ત દ્વિતીય સમય દ્વિતીયના સમયમાં કેટલા નંબરના તો કે દ્વિતીય બીજા ચંદ્રગુપ્ત બીજાના સમયમાં આવેલી ચીની યાત્રા ફાહિયા